નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય SP. તો આપણે આજે આ વિડીયોમાં જુલાઈ 2019નો સેક્શન A એટલે કે વિકલ્પો જોઈશું. અમારા વિડીયોના નવા નવા અપડેટ મેળવવા માટે અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. પ્રશ્ન 1. બેંકમાં લોકર સુવિધા મેળવવા અંગે લખાતા પત્રને કેવા પ્રકારનો પત્ર કહી શકાય? ઓપ્શન્સ એ પ્રશંસાપત્ર, બી ફરિયાદ પત્ર, સી આદેશ પત્ર કે ડી વિનંતી પત્ર. સાચો જવાબ છે ડી વિનંતી પત્ર. પ્રશ્ન 2. મોટા શહેરમાં પાણી પુરવઠો પૂરતા પ્રમાણમાં મેળવવા માટે કઈ સંસ્થા સાથે પત્ર વ્યવહાર કરવો પડે છે? ઓપ્શન્સ એ મહાનગરપાલિકા, બી નગરપાલિકા, સી રાજ્ય સરકાર કે ડી કેન્દ્ર સરકાર. સાચો જવાબ છે એ મહાનગરપાલિકા. પ્રશ્ન 3. નિયુક્તિના પત્રના અંતમાં શું પાઠવવામાં આવે છે? ઓપ્શન્સ એ સ્મૃતિપત્ર, બી શુભેચ્છા, સી લેખિત પરીક્ષાનું પરિણામ કે ડી અભિનંદન. સાચો જવાબ છે બી શુભેચ્છા. પ્રશ્ન 4. આરટીજીએસનું પૂરું નામ શું છે? ઓપ્શન્સ એ રિયલ ટાઈમ ગ્રેડ સેટલમેન્ટ, બી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, સી રિઝર્વ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કે ડી રિઝર્વ ટ્રેડ ગ્રોસ સેટલમેન્ટ. આનો સાચો જવાબ છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. પ્રશ્ન 5. પ્રેઝન્ટેશનના કોણ કેન્દ્ર સ્થાને હોવું જોઈએ? ઓપ્શન્સ એ રજૂઆત કરતા, બી નેતાઓ, સી અધિકારીઓ, ડી પ્રેક્ષકો. સાચો જવાબ છે ડી પ્રેક્ષકો. પ્રશ્ન 6. ત્યાગપત્ર શેની સાથે સંકળાયેલો છે? ઓપ્શન્સ એ હકના શેર, બી અરજીના નાણાં પરત કરવા, સી શેર જપ્તી કે ડી સ્થાપકોના રાજીનામા. તો સાચો જવાબ છે એ હકના શેર. પ્રશ્ન 7. શેર બજાર એટલે? ઓપ્શન્સ એ દેશના વિકાસની પારાશીશી છે, બી રોકડ બજાર છે, સી નાણાં માલ સમાન બજાર છે, ડી સટોડિયાઓનું બજાર છે. તો સાચો જવાબ છે એ દેશના વિકાસની પારાશીશી છે. પ્રશ્ન 8. ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કોણ કરે છે? ઓપ્શન્સ એ કંપની પોતે, બી સંચાલક મંડળ સભા, સી સામાન્ય સભા કે ડી ડિબેન્ચર ધારકોની સભા. સાચો જવાબ છે ડી ડિબેન્ચર ધારકોની સભા. પ્રશ્ન 9. પૂર્ણ સમયના મેનેજિંગ ડિરેક્ટરને કેટલું મહેનતાણું ચૂકવી શકાય? ઓપ્શન્સ એ ચોખ્ખા નફાના 5%, બી અનામતના 5%, સી શેરમૂડીના 5% કે ડી વેચાણના 5%. તો સાચો જવાબ છે એ ચોખ્ખા નફાના 5%. પ્રશ્ન 10. કંપની ધારાની જોગવાઈ અનુસાર કંપનીએ કઈ સભા બોલાવવી ફરજિયાત છે? ઓપ્શન્સ એ કાયદેસરની પ્રાથમિક સભા, બી અસામાન્ય સભા, સી વાર્ષિક સામાન્ય સભા કે ડી સંચાલક મંડળની સભા. આનો સાચો જવાબ છે એ કાયદેસરની પ્રાથમિક સભા. તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ સિવાયના અમારા અન્ય માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11-12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન ચાલે છે, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ, કમ અગેઇન, ઓલ ધ બેસ્ટ.